जो विद्यार्थी मित्रों अदिति साइंस स्कूल हितेश सर विज्ञान लेक्चर में स्वागत करूँ छू। आप विज्ञान पाठ चले से जैविक क्रियाओं टॉपिक है बाकी बराबर तो चौपड़ी में तब पेज करी राखो छा टॉपिक अपने जिला मुख्य के प्रश्न भाग बनेला पी वनस्पति में उत्सर्जन बराबर ये तक आपेलू है चौपड़ी में पेज करो પોઈન્ટ્સ લખવાના છે તમારે નોટબુકમાં એટલે સાથે નોટબુક પેન લઈને બેસો બરાબર તો તમારે અત્યારે વિડીયો પોઝ કરવાનું કરી દો અને નોટબુક પેન લઈને તૈયાર થઈ જાઓ અને પછી શરૂ કરો તમે પણ અનુસાર સાથે કરો એટલે તમારી જોડે પણ તૈયાર થઈ જાય અને પ્રશ્ન આ નીચે પૂરા રકના પ્રશ્નોમાં આપેલું છે કે વનસ્પતિમાં ઉત્સર્જન કઈ કઈ રીતે થઈ શકે છે પદ્ધતિના પ્રકારના જણાવો પછી રૂઝાઈ જાય પાટા પર ડ્રેસિંગ કરીએ એટલે પાછું સારું થઈ તો
દેશની મૃત કોષોની બનેલી હોય છે અને વનસ્પતિ પર્ણોનો પણ નાશ કરી શકે છે. અહીંયા પાંખર ઉદવાળ હોય, અહીંયા કોષમાં પાંખર લખી સમજવા દ્રવ્યોનો જે નકામા દ્રવ્યો હોય ને ઉત્સર્ગ આપણે આખું દ્રવ્ય ભણી ગયા, ઉત્સર્ગ દ્રવ્યોનો કોષીય રસધાનીમાં સંગ્રહ કરે છે. અમુક ઉત્સર્ગ દ્રવ્યના માટે કામના છે કે સંગ્રહ કોષીય રસધાનીમાં સંગ્રહ કરે છે. આ અલગ અલગ એવી પદ્ધતિ છે. આપણા દેવની એવી કિડની કે પરસેવા દ્વારા નકામા પર છોડી દે કોષીય રસધાનીમાં સંગ્રહ. હવેના આપણે ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ટાઈલર નીકળી રહી ગયા લખશો ત્યારે પહેલાં લખો એ વખતે નીકળશો પહેલાં સમજી લો. અમુક પુસ્તક વનસ્પતિમાં કહે છે તમે નામ છે બેસી એટલે રાહ કહેવાય, બેસી ભાષામાં રાહ શબ્દ છે નામ બેસી કહેવાય. અને ગુંદર એના સ્વરૂપમાં જે ઉપરેલી વનસ્પતિ હોય ને એ જૂની જાડો આ પેશીનાનો સંગ્રહ હોય એવી વનસ્પતિના માટે આ ઉત્સર્ગ રમે છે. અને એનો ઉપયોગ ઘણી વાર આપણે કરતા હોઈએ છીએ. મનુષ્ય અમુક વસાવણું બનાવી ત્યારે ખાવાનો ઉંદર આવે અને રેસિંગ કે રાડનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એ વનસ્પતિ માટે ઉત્સર્ગ કરે છે, નકામું છે. ઓક્સિજન એના માટે નકામું છે પણ મનુષ્ય માટે કામનું છે. એટલે મનુષ્ય માટે મોણ ઉંદરને જે બધું છે છાણ જે પશુઓનું હોય તે આપણા માટે કેવું છે, પશુ પક્ષીઓને બધા આપણા માટે નકામું છે. એનું ખાતર બને, બાયોગેસ બને, બરાબર, અને ખાતર ફર્ટિલાઇઝર તરીકે વપરાય તો એ બીજી વનસ્પતિ માટે પાછું કામનું છે. એટલે કોઈના માટે નકામી વસ્તુ બીજા માટે કામની વસ્તુ. ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે રેઝિન કૌંસમાં રાખ અને ઉંદરના સ્વરૂપમાં જૂની જળવાહક પેશીમાં સંગ્રહ આવે છે. અને છેલ્લું કેટલા પુસ્તક દ્રવ્યો કે આસપાસની ભૂમિમાં પણ ઉત્સર્જિત કરે કે જમીનની અંદર ભૂમિમાં એ ઉત્સર્જન કરી દે અંદર પછી વપરાય ખાતર લઈ ગઈ જાય નાતા હો થાય ગમે આ છેલ્લું દ્રવ્ય કેટલાક પુસ્તક દ્રવ્યોને આસપાસની ભૂમિમાં સર્જિત કરે છે. ત્રણ પણ છ પોઈન્ટ થયા, બે માર્ક રાખ્યું છે, કોઈ પણ ચાર પોઈન્ટ હતો પણ ચાર લેવાના રેસિંગમાં રાખ્યું. બરાબર, તો વનસ્પતિમાં ઉત્સર્જન પહેલાં ધોરણનો પ્રશ્ન કીધો એ પ્રમાણે બીજા નંબરના પ્રશ્ન થઈ ગયો. હવે જે પેલો વાત કહો ને ચોપડીમાં પેજ નંબર એ જ રાખો અને બાજુમાં જુઓ કે આના પર વિચાર કરી નાખ્યું છે અંગદાન. એની થોડું સમજાય દેખાતી વસ્તુ છે કે કોઈ પણ મનુષ્ય હોય ને પોતાના અંગોનું દાન કરી શકે. કયા કયા અંગો? તો તમને આંખનું તો ખબર જ છે બધાને, બરાબર, ચક્ષુદાન લોકો કરે છે અને એની બદલ બદલ આંખ કરી શકે છે. વ્યક્તિ અમુક સમય સુધી જીવિત રહે છે, કોષો વ્યક્તિ મૃત્યુ પામે પછી તમે એને ડૉક્ટર્સને ફોન કરીને બોલાવો અને કહો કે ભાઈ અમારા બા કે દાદા કોઈ પણ જે વ્યક્તિ ગુસી ગઈ છે અને ચક્ષુદાનની ઈચ્છા છે તો અમારે એની આંખો દાન કરવી છે. કાફી કારણ અને એમાંથી
કરીએ અને પછી વેચ મનુષ્ય કરી શકે છે એટલે સારું છે ફેફસાનું કામ થઈ શકે આંખનું દાન થઈ શકે હૃદયનું થઈ શકે યકૃતનું થઈ શકે સ્વાદુપીંડનું પણ થઈ શકે સ્વાદુપીંડ જ્યારે પાચકમાં મળી જાય તો પછી સમાયન પાચક ગ્રંથિ તરીકે સ્વાદુપીંડ એમાં પણ સુધી શકે દાન થઈ શકે પછી આંતર આંતર દાન થઈ શકે છે બરાબર અને કિડની મૂત્રપીંડ અને યોગ પારદર્શક પટલ એટલે આખો આંખ મોઢો બદલી શકાય એ બધા નીચેનું તમને પોઈન્ટ આપેલા છે મૂત્રપીંડ હૃદય ફેફસા બરાબર ડૉક્ટર જ્યારે રોગ જાહેર કરે વ્યક્તિને પછી અમુક સમય સુધી એના ચેતાકો સંચિત હોય છે અને ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે બરાબર આ પ્રમાણે આપણું ચેપ્ટર પૂરું થાય છે હવે થોડું રિવિઝન કરીએ કે આપણે શું શું ભણેલા બરાબર તો શરૂઆતથી આપણે જોઈએ તો સૌથી પહેલું જે હતું આપણો ટોપિક જૈવિક ક્રિયાઓ ચેપ્ટરમાં હતું નામ અને એ ચેપ્ટરના નામની અંદર જૈવિક ક્રિયા એટલે શું આપણે ભણેલા તમે ચોપડીમાં એંગેજ કરો ફટાફટ હું તમને રિવાઇઝ કરી આપું તમે બધા ઉદાહરણના પ્રશ્નો લખ્યા હશે માનું છું પેજ નંબર 95 કરો ચોપડીમાં એમાં જો ચાર પ્રશ્નો છે બરાબર ના લખ્યા હોય તો હવે લખી દેજો બધું એક્યુરેટ નોટબુક જોઈશે પછી મંગાવી તો લઈને આવવું પડશે બરાબર ચાલો તો શરૂઆતમાં જૈવિક ક્રિયાઓ સજીવ દ્વારા થતી ક્રિયાઓ એ બધા પોઈન્ટ હતા એની ડિસ્કસ આપણે કરી હતી બરાબર એના પછી પોષણ આપણે ટોટલ ચાર વસ્તુ ભણ્યા પોષણ શ્વસન વહન અને ઉત્સર્જન બરાબર તેમાં પોષણ પોષણની અંદર સજીવ પોતાનો ખોરાક કેવી રીતે લે છે પ્રાપ્ત કરે છે એની આખી સ્વયંપોષી પર સજીવ અને પરપોષી સજીવ અથવા વિષમપોષ સ્વયંપોષી કે તમને ખબર જ છે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ શ્વસનની ક્રિયા દ્વારા પોતાના ખોરાક જે બનાવ્યા તો ટોપિક આપણે ડિસ્કસ કરી ડિટેલમાં અને આમ પણ એ તમે જિજ્ઞાસામાંથી ભણતા રહ્યા છો બરાબર એમાં મોસ્ટ આઈએમપી હતું આપણું પેજ નંબર 96 પરનું ગ્લુકોઝનું સૂત્ર બરાબર 6CO2+12H2O1 આ સૂત્ર હું લખું છું તમને સમજાવવા ફરી એકવાર એમાં બે ત્રણ પ્રશ્નો આપણે બનાવીએ તમને ખબર પડે તો ગ્લુકોઝ બને C6H12O6 અને શું કહેવાય ગ્લુકોઝ બરાબર અહીંયા તમારે સૂર્યપ્રકાશની હાજરી છે એટલે બે શબ્દો લખવાના જુઓ સૂર્યપ્રકાશ અને બીજું કમ્પલસરી શું જોઈએ ક્લોરોફિલ બરાબર સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ઉપર નીચે લખાય અંદર ક્લોરોફિલ ઉપર આપ્યું છે સૂર્યપ્રકાશ નીચે આપ્યું છે પ્લસ 6O2 અને 6H2 બરાબર તો આ પ્રમાણે આપણું આ સમીકરણ જેમાં આપણે ગ્લુકોઝ બને છે હવે પ્રશ્ન સાંભળો અલગ અલગ પ્રશ્ન બોર્ડમાં કઈ રીતે બની શકે તો પહેલાં પહેલાં તમને એવું કહે કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલનો ઉપયોગ કરીને ગ્લુકોઝ બનાવે છે તેનું અવલોકન સમીકરણ સુધી જાણો તો હું જે બોલ્યા પ્રમાણે આખું વાક્ય લખવાનું હવામાન કાર્બન ડાયોક્સાઇડ અને જોડે શું છે પાણી સમીકરણ સંખ્યા વધારે છે અહીંયા છ છે અહીંયા જુઓ છ છે આ પણ છ છે બરાબર છ CO2 6O2 6H2 બધું છ છે ટેકનિક સી પર ગયા અહીંયા 12H2 કેટલા લેવાના 12 6 શું CO2 અહીંયા હોય અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અહીંયા આવશે અહીંયા 12 આ પણ 12 અહીંયા 12H2 આમાં 6H2 બાકી રહ્યું મેઇન ગ્લુકોઝ એ આપણે મળી કરાવ્યું છે C6H12O6 સૂર્યપ્રકાશ ક્લોરોફિલ અથવા ક્લોરોફિલ સૂર્યપ્રકાશ ઉપર નીચે ચાલે તો જે પ્રશ્ન પ્રશ્ન પડી હવે બીજો પ્રશ્ન કેને પૂછે તો અહીંયા તમને એવું કે સમીકરણ પૂર્ણ આખી વાત બરોબરી ડાબી બાજુ અને શું કે સમીકરણ પૂર્ણ તો જે તમને સમજાવ્યું તે પ્રમાણે શું હતું અહીંયા જોયા વગર બોલો C6H12O6 ગ્લુકોઝ અહીંયા શું એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અહીંયા શું આપણે ઓક્સિજન 6O2 અને 6H2O6 બરાબર પૂરું કરવું પછી ઘણી વાર શું કરે સમજો હવે આપણે લખી દઈએ એકવાર નવો પ્રશ્ન એ બને છે જો લાગે આ બધું બહુ કામની વસ્તુ છે બરાબર અહીંયા આગળ થાય છે આપણે
એક્સ ટુ હતા અહીંયા શું હતું છ એટલે તમારે આવી રીતે પ્રેક્ટિસ કરવાનું આ ઘૂસીને આ લખવાનું આ ઘૂસીને આ લખવાનું એટલે આખું મોડેલ થઈ જશે બરાબર અહીંયા પણ આવી શકે પણ ગ્લુકોઝ બીજો વર્ષ તમને વારંવાર કહેલો છે નવમાં કીધો હતો કે ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર આવું છે તો ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર C6H12O6 છે બરાબર હોય છ હાઇડ્રોજન હોય બાર ઓક્સિજન હોય છ બરાબર તો એ આખો ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો એની નીચે તમે જુઓ પર્ણવાળો છે દ્વારું બરાબર ત્રાસો છે એ સમજ્યા પર્ણતંત્ર ખુલ્લો બંધ પ્રવૃત્તિવાળું ધીરે ધીરે બેસ કર્યો પછી વિષમકોષી કોષ બરાબર વિષમકોષી એટલે કરમયા પ્રતિકૃતિની વાત કરી બરાબર અમરવેલી વાત કરી એ બધા ટોપિક્સ આપણે ડિસ્કસ કરી પછીનો તમને ઇમ્પોર્ટન્ટ કીધો હતો અમીબામાં અમીબામાં કોષ પેજ નંબર 98 પર છે ટોપિક નંબર 6.2.3
ATP, adenosine, triphosphate વાળા અણુ પ્રવાહી બન્યા બરાબર જેનો બધું ડિવિઝન ડાઈટ તમારે થઈ જાય અને એના પછી આપણે બન્યા આપણું મનુષ્યનું જે પાચન તંત્ર એવું મનુષ્યનું કરો તો શ્વસન એમાં તમે આકૃતિ સાથે આપણે આખું સમજ્યા હતા ફેફસાવાળું બરાબર તમારી વાત કરેલી એમાં મેં તમને સમજાવ્યું છે કે ચહેરો ના આવે તમે દોરવાનું આખું મનુષ્ય તમારે આ પ્રમાણે ખાલી ફ્લેસ દોરી લેવાનું અને પછી અહીંયાથી તમારે આખી આખું કમ્પ્લીટ કરી દેવાનું પછી અહીંયા જે આખો ભાગ છે ત્રણ અને નાક એ બધું દર્શાવવાની જરૂર નથી બરાબર અહીંયા આખો ભાગ દર્શાવી દો અને આખું છોડીને પછી નીચે આખું તમે તંત્ર દર્શાવો તો ચાલે બરાબર એ પ્રમાણે તમે દોરી શકો લાગી શકો પછી ફેફસાના આંખમાં જે શ્વાસોશ્વાસની ક્રિયા થાય શ્વાસની દ્વારા એ નવા બે ફેફસા શ્વાસ શ્વાસ એ પ્રમાણે આખું દિન જોડે જોડે પ્રેક્ટિસ કરી લેજો સમજી લેજો બરાબર માસાડીઓનું બધું બતાવજો બરાબર સિસ્ટમેટિક બધું વ્યવસ્થિત કરજો બરાબર ચાલો એના પછી આપણું આવ્યું હતું ટ્રાન્સપોર્ટેશન એટલે કયું વાહન વાહન એટલે કયું ઉપરના બે ખાના અને નીચેના બે ખાના ઉપરના બે ખાના પર્ણ કહેવાય અને નીચેના બે ખાના છે સ્કેચ કરીએ છીએ જગ્યાએ આખા બોડીમાં
શુદ્ધ રુધિર પહોંચે કોઈ જગ્યાએ અશુદ્ધ રુધિર પહોંચતું નથી. કુદરત એવી સરસ સિસ્ટમ સેટ કરી દીધી છે કે એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. એ અશુદ્ધ રુધિરમાં અશુદ્ધ રુધિર આપણા શરીરમાં પહોંચે પછી બધા ઉત્સર્ગ દ્રવ્યો જે આપણે નાખવાનું કચરો ખાધું પીધું એ બધાને કારણે જે અશુદ્ધિઓ થાય એ બધી અશુદ્ધિ પાછી ધીરી ને જે સમજાવે એ પ્રમાણે એનાથી ધીરી ને ક્યાં આવે જમા કરવા. એવી રીતે એનાથી પાછી શુદ્ધ થાય. શુદ્ધ થઈને લાવવા કારણે બંને વચ્ચે માસ્ટર સ્નાયુ પડતો આવો આપણે ચાર બનેલું છે. બરાબર આપણા આખા શરીરમાં હંમેશા શુદ્ધ રૂપી જ મળે. હવે આમાં કોઈ પ્રોબ્લેમ થાય કે ઝડપથી રૂપી પડી જાય તો હૃદય ઘટાડવા આવે હાઈ બીપી કે હૃદય ઘટાડવા હાઈ બીપી બ્લડ પ્રેશર વધી જાય ઘટી જાય એ લો બીપી અને જોરથી આવે તો એટેક હૃદય ખુશ બંધ થઈ જાય પાટી ડોસે. બરાબર એના પછી આપણે ત્યાં રુધિર દાબ રુધિર દાબ વાળું જે કહ્યું બ્લડ પ્રેશર વાળો પોઈન્ટ સમજે અહીંયા કોઈ વધારાનું. બરાબર આમાં ત્રાકણો અને લસિકા તમે જો પેજ નંબર 108 પર લસિકા મોસ્ટ આઈડેન્ટિટી. બરાબર હૃદયતા છે મોસ્ટ આઈડેન્ટિટી પણ લસિકાનો પણ ભાગ છે. પછી વહનમાં વનસ્પતિનું વહન પાણીનું વહન પાસ્પોર્ટ એ બધું ભાગ આવ્યો. એના પછી છેલ્લો ટોપિક આપણે ભણેલા ઉત્સર્ગન જેમાં શું હતું કિડની વિશે જે છે સૌથી છેલ્લા લેક્ચર હતું એ વખતે આપણે ઉત્સર્જન ભણેલા કિડની વિશે એ પણ જોઈ રાખો હતી. પેજ નંબર કાઢજો 110 બરાબર મૂત્રપિંડ બે હોય કિડની ત્યાં હવે જોઈ લો તમને એમને લેક્ચરમાં સમજાવતા ઋતુમાં તો આ જગ્યાએ અહીંયા પાછળ પૂરી થાય અને પાછળના વર્ગના લેક્ચર અહીંયા આ પ્રેશર કઈ રીતે અહીંયા બે જગ્યાએ કિડની હોય છે. બરાબર એક્ઝેક્ટ એ જગ્યાએ ત્યાં દુખાવો થાય એટલે સમજવાનું કે કિડનીમાં પથરી હોય કિડનીમાં પ્રોબ્લેમ ક્યારે થાય ક્ષાર હોય ને આપણે ક્ષાર શરીરમાં જે પાણી દ્વારા ટામેટામાં હોય જામફળમાં હોય બધા બહુ ભાજીમાં બધી ભાજી તાંદળિયાની સુવણી બધી ભાજી જે કરતા હોય એમાં ક્ષાર ક્ષારને કારણે પથરી ગઈ પથ્થર થઈ ભેગો થાય ક્ષાર ટીપાઈ અને એ ઘસી જાય કિડની તો દુખાવો થાય. પછી દવા અને પ્રેશર અથવા તો વોટર ચડાવવા માટે ગ્લુકોઝ આવવા માટે અને પ્રેશરથી પછી જો મૂત્રવાળે નીકળી જાય તો ઠીક છે ના નીકળે તો ઓપરેશન કરવું પડે. બરાબર તો હું સમજાવ્યો તમે તમને એ વખતે. પછી મૂત્રપિંડ નલિકાવાળું બાયોમેનની કોઈ પછી ડાયાલિસિસનો પોઈન્ટ કરો એ બને ત્યાં સુધી આપણે ડાયાલિસિસની કોઈને સલાહ આપવી નહીં કારણ કે ડાયાલિસિસમાં એ કૃત્રિમ મૂત્રપિંડનું વર્ક કરે છે એની અંદર હાથ પગમાં તમને જો કે નંબરમાં મળીશું. એના ટાટા.